કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 15 જાન્યુઆરી બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી સમગ્ર દેશ કોલ્ડ વેવની ઝપટમાં આવ્યો છે. ગુજરાતમાં પણ ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. ગઈકાલે જામનગરનું લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે. એટલે કે ઉત્તરાયણના દિવસે સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉત્તરાયણની ઉમંગભેર ઉજવણી થઈ હતી. લોકોએ સ્નેહીઓ સાથે પતંગ ઉડાડી આકાશી ઉજવણી કરી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી સુશોભિત થઈ ગયું હતું. જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ પતંગ ઉડાડ્યા હતા. પતંગોત્સવને કારણે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા. કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી. જામનગરમાં કુલ 41 પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 15થી વધુ પક્ષીઓના જીવ બચાવાયા હતા. લોક જાગૃતિ તથા વિવિધ સંસ્થાઓના પ્રયાસોથી સદનસીબે એક પણ ઘાયલ પક્ષી મૃત્યુ પામ્યું નથી. જામનગરમાં ચાંદી બજારમાં આવેલ બુગદામાં બોમ્બે રિફાઇનરી કાર્યરત છે, જેમાં ચાંદીની પાટો ગાળવાનું કાર્ય થાય છે. સ્થાનિક સોની વેપારીઓ રિફાઇનરીમાં ચાંદી ગાળવા માટે આપે છે. આજે સવારે રિફાઇનરીના સંચાલક સંદીપ સાળુંકે ચોરી થયા અંગે પોલીસને જાણ કરી હતી. તસ્કરોએ રિફાઇનરીની છતમાંથી પ્રવેશી ચાંદીની 30 કિલોની પાટો ઉઠાવી ગયા હતા. કુલ 15 લાખની ચાંદી ચોરાઈ હોવાનું અનુમાન છે. એસપી શરદ સિંગલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે તપાસ કરી રહ્યા છે. જામનગરના કિશોરભાઈ સાવલિયા સાથે 10 લાખની છેતરપિંડી થઈ છે. તેમને ઈમેલ દ્વારા કતારમાં ચીજ વસ્તુઓ એક્સપોર્ટ કરવા માટેની ઓફર મળી હતી. આ અંગે કોન્ટ્રાક્ટ અપાવવા સ્કંદકુમાર નામની વ્યક્તિએ કિશોરભાઈ સાથે વાતચીત કરી હતી. સ્કંદકુમારના કહ્યા અનુસાર કિશોરભાઈએ જુદી જુદી બેંકોમાંથી કુલ રૂપિયા 10,29,500 જમા કરાવ્યા હતા. રકમ જમા કરાવ્યા પછી શરત મુજબ કોન્ટ્રાક્ટ ન મળતા કિશોરભાઈ ગભરાયા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે સ્કંદકુમાર, મોહિતકુમાર તથા પ્રેમપાલ નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.